રાજકોટમાં રહેતી દ્વનિશા હાલ 26 વર્ષની છે, જે જન્મના 7મા વર્ષથી બ્રેન ટ્યુમર સહિતની બીમારીઓથી ઝઝૂમી રહી છે. દ્વનિશાને ટેબલ ટેનિસ રમવાનો ઘણો શોખ છે. તેઓએ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈને બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. 2016માં અંતિમ વખત સર્જરી કરાવતી વખતે દ્વનિને પેરાલિસિસની અસર જોવા મળી હતી, જે આજે પણ તેના શરીરમાં યથાવત જોવા મળી રહી છે. તો દ્વનિને આગળ વધવા માટે તેના માતા પિતા દ્વારા લોકોને આર્થિક સહાય કરવાની અપીલ કરવામાં આવી રહી છે. મારું સપનું એ છે કે અત્યારે નેશનલ લેવલે તો વગર કોચિંગે સારું અચીવમેન્ટ લાવું છું, સેકન્ડ રેન્ક ઉપર છું મારી કેટેગરીમાં. ઇન્ટરનેશનલ લેવલ પર જવા માટે હું ક્વોલિફાય થઈ છું. આ સાથે જ ઓલિમ્પિકમાં જવાનું દરેક એથ્લીટનું સપનું હોય છે, પણ મારે મારા દેશને માત્ર ઓલિમ્પિક સુધી રિપ્રેઝેન્ટ કરવાનું સપનું મારું સીમિત નથી. મારે એનાથી પણ આગળ જવું છે, ક્યાં સુધી તો કહેવાય ને, બિયોન્ડ ધ સ્કાય. એટલે મારે જેમ ક્રિકેટમાં MS ધોની છે, એ મારું નામ ધોની છે, એટલે મારે TTના ધોની બનવું છે. એટલે હું ઓલિમ્પિક લેવલથી ઉપર વર્લ્ડની બેસ્ટ TT પ્લેયર બનવા માગું છું. એશિયાડમાં પેરાઓલિમ્પિકમાં અથવા ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે એના માટે તેને અત્યારે જવાનું હતું, પણ કોઈ કારણસર 31 માર્ચે બધી એન્ટ્રી ફૂલ થઈ હતા. આ વખતે એ એમાં એપિયર થઈ શકી નથી, પરંતુ હવે પછી આવતા મહિને, નેક્સ્ટ મહિને પાછી બીજી કોમ્પિટિશન હશે, એમાં જવા માટેના પ્રયત્નો અમે કરીએ છીએ અને એમાં સફળતા મળે એવી અમારી લાગણી છે. ધોની ટેબલ ટેનિસ TTની પ્લેયર છે અને 2021થી ટેબલ ટેનિસ રમે છે અને આ ત્રીજી વાર નેશનલ લેવલે રમી, એમાંથી 2 વાર એને બ્રોન્ઝ મેડલ મળ્યા છે અને 3જી વાર સિલ્વર મેડલ નેશનલ લેવલે એણે અચીવ કર્યું છે અને એના અચીવમેન્ટથી અમે ખૂબ ખુશ છીએ.